चलो विद्यार्थी मित्रों नमस्कार। हवे आपणे लास्ट लेक्चर नी अंदर मोस्ट आईएमपी प्रश्न संयोजकता बंधनवाद छे, तो संयोजकता बंधनवादनो आपणे अभ्यास कर्यो। त्यार पछी आजना लेक्चर नी अंदर आपणे जे कक्षको छे तो ए कक्षकोनो समिश्रणनो ख्याल, तो तेनी आपणे आजे वात करवानी छे। तो एनी अंदर विद्यार्थी मित्रों कक्षकीय समिश्रणनो ख्याल, तो एने इंग्लिशनी अंदर आपणे केवुं होय ओर्बिटल ओवरलेप कंसेप्ट। तो ओर्बिटल ओवरलेप कंसेप्टनी अंदर आपणे तमने बधाने खबर छे कि भाई कक्षको जे आपणे एसपी डी एफ जे आपणे बीजा चेप्टरनी अंदर भणी गया, तो एनुं समिश्रण केवी रीते थाय छे, तो एनी वात अत्यारे आपणे आ टॉपिकनी अंदर करवानी छे। तो तमने बधाने खबर छे कि भाई हाइड्रोजन अणुनी रचनामां જ્યારે બંને હાઇડ્રોજન પરમાણુ એટલા નજીક હોય છે, એટલે કે નિમ્નતમ ઊર્જા હોય છે, તો આપણે ગયા લેક્ચરની અંદર વાત કરી કે ભાઈ હાઇડ્રોજન અણુની અંદર બંને હાઇડ્રોજન પરમાણુ એટલા નજીક હોય છે કે તેની નિમ્નતમ ઊર્જા હોય છે, આથી તેમની કક્ષકો કંઈક અંશે આંતરભેદન દર્શાવે છે। એટલે બંને હાઇડ્રોજન પરમાણુ છે તો બંને હાઇડ્રોજન પરમાણુની જે કક્ષકો છે એ કક્ષકોનું શું થશે, આંતરભેદન એટલે કે સમિશ્રણ છે, એ સમિશ્રણ થાય છે। તો આ આંશિક આંતરભેદનને આપણે પરમાણીય કક્ષકોનું સમિશ્રણ કહે છે, અને જે ઇલેક્ટ્રોનનું યુગ્મ છે અને સમિશ્રણની માત્રા સહસંયોજક બળનું સામર્થ્ય નક્કી કરે છે। એટલે એનો કહેવાનો મિનિંગ શું છે કે જે બંને હાઇડ્રોજન પરમાણુની જે કક્ષકો છે, તો એ કક્ષકોનું જેમ સમિશ્રણ વધારે થાય, તો સમિશ્રણ વધારે થાય તો બંધ છે એ બંધ પણ કેવો બને, મજબૂત બને છે। તો એ પણ આપણે સમજાવ્યું છે કે ભાઈ સામાન્ય રીતે જેમ વધારે સમિશ્રણ તેમ બંને પરમાણુઓ વચ્ચે રહેલા બંધનું સામર્થ્ય પણ વધારે। એટલે જેટલું સમિશ્રણ વિદ્યાર્થી મિત્રો વધારે થશે તેટલો જ બંધ છે એ કેવો બનશે, મજબૂત બનશે। આથી કક્ષકીય સમિશ્રણના ખ્યાલથી બે પરમાણુ વચ્ચે સહસંયોજક બંધની રચના વિરુદ્ધ ભ્રમણ ધરાવતા સંયોજકતા ઇલેક્ટ્રોન યુગ્મના કારણે પરિણમે છે। તો આથી કક્ષકીય સમિશ્રણ જ્યારે બે પરમાણુ વચ્ચે જે સહસંયોજક બંધ હોય તો એ બંધની રચના, તો પહેલાં તો આપને ખબર છે કે ભાઈ સહસંયોજક બંધ છે, સહસંયોજક બંધ, તો સહસંયોજક બંધ છે એ શું થશે, બંને પરમાણુના ઇલેક્ટ્રોનની, તો બંને છે એ બંને પરમાણુના છે એ પરમાણુના ઇલેક્ટ્રોનની છે એ શું થશે, તો બંને પરમાણુના ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે। જો ઇલેક્ટ્રોનની ભાગીદારી તો થશે જ, પણ સાથે સાથે શું કીધું છે કે બંને પરમાણુના ઇલેક્ટ્રોન વિરુદ્ધ ભ્રમણ દર્શાવતા હોવા જોઈએ। તો એ પણ તમને ખબર છે, એક ક્લોકવાઇઝ ઇલેક્ટ્રોન હોય તો બીજો ઇલેક્ટ્રોન છે એ એન્ટી ક્લોકવાઇઝ ઇલેક્ટ્રોન છે, એના પરિભ્રમણના કારણે છે, એ પરિભ્રમણના કારણે શું થશે, તો પરિભ્રમણના કારણે બંધ છે એ બંધની રચના થશે। ઓકે, હાલો, તો એની જ અંદર હવે આપણે વાત કરવાની છે બંધનો દિશાત્મક ગુણધર્મ છે। તો જે બંધ બને છે તો એ બંધ કેવો ગુણધર્મ છે, તો આપણે બધાને ખબર છે દિશાત્મક ગુણધર્મ છે। શું કા દિશાત્મક ગુણધર્મ છે, તો કક્ષકોનું સમિશ્રણ થશે એના ઉપર છે એ અણુ છે એ અણુની ભૌમિતિક આકાર નક્કી થશે। તો આપણે વાત કરીએ તો આપણે જોયું તેમ સહસંયોજક બંધ પરમાણીય કક્ષકોના સમિશ્રણથી રચાય છે। તો સહસંયોજક બંધ કેવી રીતે રચાશે કે જે પરમાણુ છે તો એ પરમાણીય કક્ષકોનું સમિશ્રણથી રચાય છે। તો એની અંદર આપણે હાઇડ્રોજનનું ઉદાહરણ લઈએ તો બે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન પરમાણુની વનેશ કક્ષકોના સમિશ્રણથી છે એ શું બનશે, એચ ટુનો અણુ બને છે। તો તમને બધાને ખબર છે કે આ હાઇડ્રોજન પરમાણુ અને બીજો હાઇડ્રોજન પરમાણુ, તો આ બંને હાઇડ્રોજન પરમાણુ છે, તો એ બંને હાઇડ્રોજન પરમાણુની કઈ કઈ કક્ષક હોય, વનેશ વનેશ કક્ષક,
तो बन्ने परमाणुनी अंदर छे वनेश वनेश कक्षक होय, बन्नेनी अंदर एक एक इलेक्ट्रॉन होय, तो ई एक एक इलेक्ट्रॉन पाछु केवु विरुद्ध परिभ्रमण दर्शावता होय छे। तो एना समिश्रण थी छे ई शुं थशे, तो एना समिश्रण थी आवी रीते आ बेनुं समिश्रण थयुं, तो आ वनेश कक्षक छे अने आ पण वनेश कक्षक छे, अने हाइड्रोजन अणु छे एनी शुं थई रचना थई। तो एनी अंदर एवा उदाहरण आपने आप्या छे CH4, तो CH4 એટલે મિથેન, NH3 એટલે એમોનિયા અને H2 જેવા બહુપરમાણીય અણુની ભૂમિતિ બંધરચના ઉપરાંત અગત્યની પણ અગત્યની છે। તો ઉદાહરણ તરીકે આપણે લઈએ CH4, તો CH4 અણુનો આકાર તમને બધાને ખબર છે। CH4 અણુનો આકાર કેવો છે? ચતુષ્ફલકીય અણુ છે। જ્યારે એની અંદર હાઇડ્રોજન કાર્બન હાઇડ્રોજન વચ્ચેનો બંધ કોણ કેટલા અંશનો હોય? 109.5 અંશનો છે। અને ત્યાર પછી એવી જ રીતે NH3 અણુનો આકાર કેવો છે? પિરામિડલ છે। તો એની અંદર આ બધી આપણે વાત આગળ હમણાં સંકરણ આવશે તો સંકરણની અંદર પણ કરવાની આવશે ત્યારે વધારે તમને ખ્યાલ આવશે। ઓકે, હાલો તો સંયોજકતા બંધનવાદ CH4 NH3 અને H2 વગેરે જેવા અણુઓમાં બંધની રચના અને દિશાત્મક ગુણધર્મ અને પરમાણીય કક્ષકોના સમિશ્રણ અને સંકરણના પર્યાયમાં છે એ સમજાવી શકાય। તો હવે આપણે આ ટોપિક પછી આપણે સંકરણ જે સમજવાનું છે તો એ સંકરણની અંદર આપણે એનો આકાર, એનો બંધ કોણ અને બંધ લંબાઈ છે એનો ખ્યાલ આપણે આગળ છે એ આગળના લેક્ચરની અંદર આપણે સમજશું। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સમજવાનું છે પરમાણીય કક્ષકોનું સમિશ્રણ। તો આપણી જે પરમાણીય કક્ષકો આપણે બીજા ચેપ્ટરની અંદર જે અભ્યાસ કરી ગયા છીએ, તો એ ચેપ્ટરની અંદર જે પરમાણીય કક્ષકોનું સમિશ્રણ કેવું થાય તો એ આપણે સમજવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, પરમાણીય કક્ષકોનું સમિશ્રણ, તો પરમાણીય કક્ષકના સમિશ્રણની અંદર આપણે સમજીએ કે ભાઈ જ્યારે બે પરમાણુ છે એ પરમાણુઓની કક્ષકો નજીક આવી અને શું કરે છે? બંધ બનાવે છે, ત્યારે તેમનું સમિશ્રણ, ખાસ અહીંયા ધ્યાન રાખજો, ધન, ઋણ અથવા શૂન્ય હોઈ શકે। તો એની અંદર જ્યારે બે પરમાણુઓની કક્ષકો નજીક આવીને જ્યારે બંધ બનાવે છે ત્યારે તેમનું સમિશ્રણ ધન, ઋણ અથવા શૂન્ય છે એ શૂન્ય હોઈ શકે। જેનો આધાર કોના ઉપર આધાર રાખશે? તો જેનો આધાર અવકાશમાં કક્ષકીય તરંગ વિધેય, કોના ઉપર આધાર રાખશે? કક્ષકીય તરંગ વિધેય અને એના દિક વિન્યાસની દિશા પર આધાર રાખે છે। તો એની અંદર સીમા સપાટી આકૃતિઓ હમણાં ભણીએ તો એ આકૃતિઓમાં કક્ષકીય તરંગ વિધેયની ધન કે ઋણ સંજ્ઞા છે એ એની ભાર સાથે કોઈ સંબંધ ધરાવતું નથી। એટલે હમણાં જ્યારે કક્ષકો આવશે તો એનો તરંગ વિધેય છે એ શું હશે? ધન અને ઋણ હશે, પણ એ ધન અને ઋણ છે એ તમારે વીજભાર છે એવું નક્કી કરવાનું નથી। તો એની અંદર બંધ જે રચતી કક્ષકોની સંજ્ઞા અને દિક વિન્યાસ કેવો હોવો જોઈએ? સમાન હોવો જોઈએ। તો એની અંદર બંધ રચતી કક્ષકોની સંજ્ઞા એટલે કે કલા અને એનો દિક વિન્યાસ છે એ સમાન હોવો જોઈએ, અને આને જે મિશ્રણ કહેવાય તો એને મિશ્રણ કયું કહેવાય? ધન સમિશ્રણ કહેવાય છે। તો એસ અને પી કક્ષકો છે, તો એસ અને પી કક્ષકોના જુદા જુદા મિશ્રણ છે એ આપણે આકૃતિની અંદર દર્શાવેલા છે। તો મારે અત્યારે પહેલાં તમને ધન સમિશ્રણની વાત કરવી છે, તો પહેલાં હું તમને ધન સમિશ્રણ સમજાવી દઉં, એટલે તમને ઋણ અને શૂન્ય સમિશ્રણ પણ તમને ખ્યાલ આવી જાય। હવે જો આપણે એની અંદર છે ધન સમિશ્રણની વાત શું કરી કે ભાઈ કક્ષકો છે તો એ કક્ષકોના સમિશ્રણની અંદર જે તરંગ વિધેયના ચિહ્નો છે તો એ તરંગ વિધેયના ચિહ્નો શું છે? તો એ સમાન હોવા જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો, હવે જો આ ધન અથવા કલામાં સમિશ્રણ તમે અહીંયા જુઓ છો, આ જે કક્ષક ડ્રો કરેલી છે એ કઈ કક્ષક છે? PZ કક્ષક છે। તો PZ કક્ષકની અંદર જો એક અહીંયા માઇનસ દર્શાવ્યું છે અને એક શું દર્શાવ્યું છે?
પ્લસ દર્શાવ્યું છે. માઇનસ અને જે પ્લસ છે એ ખાસ વિદ્યાર્થી મિત્રો એનો વીજભાર નથી, તે તરંગ વિધેયની નિશાની છે. કોની નિશાની છે? તરંગ વિધેયની. એવું નહીં વિચારતા કે ભાઈ ઋણ વીજભાર, એક છેડો ઋણ વીજભાર ધરાવે છે અને એક છેડો ધન વીજભાર ધરાવે છે, એ એનો તરંગ વિધેય છે. એવી જ રીતે આ ગોળાકાર કક્ષક છે, તો ગોળાકાર કક્ષક કઈ હોય? એસ કક્ષક છે. કઈ કક્ષક છે? એસ કક્ષક. તો એસ કક્ષક છે તો અહીંયા એનો કયો વીજભાર આપ્યો છે? ધન વીજભાર. હવે જો આ બેનું સમિશ્રણ થયું તો સમિશ્રણની અંદર આ તરંગ વિધેયના ચિહ્નો બેયના કેવા આવ્યા? સમાન આવ્યા. તો આ જે સમિશ્રણ થયું એને કેવું સમિશ્રણ કહેવાય? ધન સમિશ્રણ. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો પી એક્સ કક્ષકો. કઈ કક્ષકો? પી એક્સ. તો બે પરમાણુની આ જુદી જુદી છે એ પી એક્સ કક્ષકો છે એનું સમિશ્રણ આપણે કર્યું. તો એમાં પણ જો તરંગ વિધેયના ચિહ્નો કેવા છે? તો તરંગ વિધેયના ચિહ્નો સમાન, પ્લસ પ્લસ અને માઇનસ માઇનસ, તો એને ધન મિશ્રણ કહેવાય. અને જો તરંગ વિધેયના ચિહ્નો જુદા જુદા હોય તો એને ઋણ મિશ્રણ કહેવાય. શું કહેવાય? ઋણ મિશ્રણ. તો એ પણ આપણે હમણાં વાત કરીએ. ત્યાર પછી તમે આ જોઈ શકો છો પી વાય કક્ષક. કઈ કક્ષક છે? પી વાય, પી વાય કક્ષક. તો પીવાય પીવાય કક્ષકોનું જે સમિશ્રણ થાય છે તો એ સમિશ્રણની અંદર પણ તમે જોઈ શકો છો કે પ્લસ પ્લસ અને માઇનસ માઇનસ. તો જ્યારે તરંગ વિધેયના ચિહ્નો સમાન હોય તો એને શું કહેવાય? તો એને ધન મિશ્રણ કહેવાય. ઓકે, હાલો હવે ઋણ મિશ્રણ તમને ઓટોમેટિક આવડી જાય. કેમ? તો કે ભાઈ ઋણ મિશ્રણની અંદર શું કરવાનું છે? તો માત્ર ને માત્ર એક જ તફાવત આપવાનો છે કે ઋણ મિશ્રણ એટલે શું. તો ઋણ મિશ્રણ એટલે વિદ્યાર્થી મિત્રો કે તરંગ વિધેયના ચિહ્નો સમાન હોવા જોઈએ નહીં. તો આજે આપણે ધન મિશ્રણ ભણ્યા એની અંદર તરંગ વિધેયની નિશાની બદલી નાખો. તો જુઓ આ આપણી પીઝેડ કક્ષક છે તો એની અંદર અહીંયા પ્લસ આવ્યું ને અહીંયા માઇનસ આવ્યું. તો અહીંયા છે એ વનેશ કક્ષક છે, અહીંયા શું આવ્યું? ધન આવ્યું. તો આને કેવું મિશ્રણ કહેવાય? તરંગ વિધેયની સાઇન કેવી છે? જુદી. તો આને કેવું કહેવાય? ઋણ મિશ્રણ. તો એવી જ રીતે પી એક્સ કક્ષકો છે તો પી એક્સ કક્ષકોના પણ શું કરો તમે? તો પી એક્સ કક્ષકોના પણ તરંગ વિધેયની સાઇન, અહીંયા પ્લસ સાઇન છે, અહીંયા માઇનસ, અહીંયા માઇનસ અને અહીંયા પ્લસ. તો આ પણ છે એ કેવું થયું? ઋણ મિશ્રણ. એવી જ રીતે આ પીવાય કક્ષક છે તો પીવાય કક્ષકની અંદર પણ છે એ કેવું મિશ્રણ થશે? તો એની અંદર પણ ઋણ સમિશ્રણ થશે. ઓકે, ખબર પડી ગઈ. હાલો તો આ ધન મિશ્રણ અને શૂન્ય, ધન મિશ્રણ અને ઋણ મિશ્રણની વાત કરી અને ત્યાર પછી શૂન્ય મિશ્રણ. તો શૂન્ય મિશ્રણ કોને કહેવું? કે ભાઈ કલાની બહાર, કારણ કે તે દિશાઓને નજીક હોવું, એટલે કે જે કક્ષક હશે અહીંયા એનું આંતરછેદન થશે. જો તો આ કક્ષકોનું જે કેન્દ્ર છે તો આ આપણે કઈ કક્ષક લીધી? પી એક્સ કક્ષક લીધી. તો પી એક્સ કક્ષક અને એસ કક્ષક, તો અહીંયા છે એ શું થયું? અહીંયા કેન્દ્રમાં એનું આંતરછેદન મિશ્રણ થયું. તો આને શૂન્ય મિશ્રણ કહેવાય. તો એવી જ રીતે આપણે અહીંયા પી એક્સ લીધી અને પી વાય લીધી, તો ત્યાં પણ અહીંયા છે એ શું થશે? એના કેન્દ્રમાં સમિશ્રણ થશે, એટલે એને કયું સમિશ્રણ કહેવાય? શૂન્ય સમિશ્રણ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો એની અંદર આપણે ત્રણ પ્રકારના સમિશ્રણ છે. તો એ ત્રણ પ્રકારના સમિશ્રણની વાત કરી, ધન મિશ્રણની તમને વ્યાખ્યા પણ સમજાવી કે જો શું કીધું કે બંધ રચતી કક્ષકોની સંજ્ઞા અને દિગ્વિન્યાસ સમાન હોવા જોઈએ અને આને કયું મિશ્રણ કહેવાય? ધન મિશ્રણ કહેવાય. તો એસ અને પી કક્ષકોના જુદા જુદા મિશ્રણ આપણે આકૃતિમાં હમણાં અભ્યાસ કર્યો. તો સહસંયોજક બંધની રચનામાં અગત્યના અવયવ તરીકે સમિશ્રણનો ખ્યાલ એક રીતે સમકેન્દ્રીય, સમ એટલે સરખું અને વિષમ કેન્દ્રીય એટલે જુદા જુદા, દ્વિપરિમાણીય અણુને અને બહુપરિમાણીય અણુને લાગુ પાડી શકાય છે. તો જ્યારે સહસંયોજક બંધની વાત કરવામાં આવશે ત્યારે એની અંદર કક્ષકોના જે સમિશ્રણનો ખ્યાલ છે એ સમકેન્દ્રીય અને વિષમ કેન્દ્રીય, દ્વિપરમાણીય અણુ અથવા તો બહુ પરમાણીય અણુને આપણે લાગુ પાડી શકાય. તો આપણે જાણીએ છીએ કે સી એચ ફોર મિથેન, હમણાં જ આપણે ઉપર વાત કરી હતી, એન એચ થ્રી એટલે એમોનિયા, એચ ટુ ઓ એટલે પાણી. તો અણુ અનુક્રમે, તો બધાને ખબર જ છે સી એચ ફોરનો આકાર સમચતુષ્ફલકીય, એન એચ થ્રીનો આકાર પિરામિડલ
અને H2O આકાર છે એ વળેલો છે, આથી એ રસપ્રદ થશે કે સંયોજકતા બંધનવાદના ઉપયોગથી આ ભૂમિતિઓ છે કક્ષકીય સંમિશ્રણના અર્થમાં સમજાવી શકશે. ઓકે, હાલો તો એની અંદર આપણે એક CH4 છે, તો એ CH4નું આપણે ઉદાહરણ લઈ અને આપણે સમજાવ્યું છે. તો એ CH4નું જે ઉદાહરણ આપણે સમજવાનું છે, તો એ CH4નું ઉદાહરણ તમને હું અહીંયા જ સમજાવું. તો એની અંદર CH4 છે, તો એ CH4ની આપણે વાત કરીએ, પછી ટેક્સ્ટબુકમાં આપણે જોઈએ. હાલો જો કાર્બન બધાને ખબર છે ઝેડ બરાબર શું થશે 6, એટલે એનો પરમાણીય ક્રમાંક 6. તો એની ઇલેક્ટ્રોનીય રચના લખવી હોય તો નિષ્ક્રિય વાયુ કયો? હિલિયમ. એટલે હિલિયમની અંદર 2 ઇલેક્ટ્રોન, પછી કઈ કક્ષક આવે? 2s1, અને કેટલા ઇલેક્ટ્રોન થયા? 3. હજી 3 ઇલેક્ટ્રોન તમારે ગોઠવવાના છે, એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? તો 2s2, અહીંયા 2s2 બે ઇલેક્ટ્રોન સમાશે. હવે તમારી પાસે શું આવ્યું? 2px હોય, 2py હોય અને 2pz કક્ષક હોય ને. હવે એની અંદર તમારે અહીંયા 2 ઇલેક્ટ્રોન આ 2 આ એટલે 4, હજી 1 ઇલેક્ટ્રોન ક્યાં જશે? 2px માં અને 2py માં જશે, 2pz માં ઇલેક્ટ્રોન હોય નહીં, એટલે અહીંયા આપણે શું લખવું પડે? 0. હવે કાર્બનને તમારે ઉત્તેજિત અવસ્થામાં લઈ જવો છે. ક્યાં લઈ જવો છે? ઉત્તેજિત અવસ્થામાં. તો ઉત્તેજિત અવસ્થામાં તમે લઈ જશો એટલે શું થશે કે 2s2નો 1 ઇલેક્ટ્રોન ઉર્જા મેળવી અને ક્યાં જાય? 2pz ની અંદર. એટલે એ કાર્બનની જે અહીંયા ઉપર તમે સ્ટાર કરો છો ને, એનો મિનિંગ થાય કે એની તમે શું લખેલી છે? ઉત્તેજિત અવસ્થા. તો ઉત્તેજિત અવસ્થાની અંદર એણે શું કર્યું હોય? ઉર્જા મેળવી હોય. ઉર્જા મેળવી હોય એટલે હિલિયમની ઇલેક્ટ્રોનની રચના. હવે જો 2s2નો 1 ઇલેક્ટ્રોન ક્યાં જશે? 2pz માં, એટલે 2s શું થઈ જશે? 1, 2px 1, 2py 1, 2pz 1. હવે જો આની પાસે અર્ધપૂર્ણ ભરાયેલી કેટલી કક્ષકો છે? તો કે ભાઈ અર્ધપૂર્ણ ભરાયેલી 4 કક્ષકો છે, 1 એસ પ્રકારની અને 3 પી પ્રકારની. અને આ જે કક્ષકો છે તો એ કક્ષકોની ઉર્જા કેવી હોય? તો ઉર્જા અને આકાર સમાન હોય. શું હોય? આની ઉર્જા અને આનો ત્રણેયનો ચારેયનો આકાર કેવો થઈ જશે? સમાન થઈ જશે. તો હવે એ 4 કક્ષકો શું કરશે? તો તમને બધાને ખબર છે CH4, તો CH4 એટલે શું થશે? હાઇડ્રોજન. તો હાઇડ્રોજનની કઈ કક્ષક હોય? 1s1 કક્ષક હોય. તો એમાં પણ અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક છે. તો આ 4 હાઇડ્રોજન શું કરશે? આ 4 હાઇડ્રોજન આ 1 કક્ષક સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને શું બનાવશે? CH4 બનાવશે. એટલે CH4 આપણે લખવું હોય તો આપણે આમ લખો છો ને, CH4, એટલે 4 કક્ષકો 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને CH4 બનાવ્યું. તો આ જે આકાર છે એ કેવો આકાર થયો? સમચતુષ્ફલકીય આકાર. અને આ બંધકોણ છે એ કેટલાનો હોય? 109.5 અંશનો. કેટલાનો હોય? 109.5 અંશનો. ઓકે, સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? અને હવે જો આનું એમ પૂછવામાં આવે સંકરણ કયું છે, સંકરણ જે આપણે આગળ ભણવાનું છે પણ અહીંયા આવે છે એટલે હું વાત કરી દઉં છું તમને. તો આનું સંકરણ છે એ કયું કહેવાય? તો કઈ કક્ષકે ભાગ લીધો? 1 એસ કક્ષકે ભાગ લીધો. પી કક્ષક કેટલી? 3. તો સંકરણ એનું લખાશે sp3. એ આપણે આના આગળના લેક્ચરની અંદર આવશે ત્યારે વળી પાછું તમને હું સમજાવીશ. ઓકે, હાલો ખબર પડી ગઈ. હવે એ જ વસ્તુ તમને ટેક્સ્ટબુકમાં આપી છે. તો આપણે એની અંદર પ્રથમ CH4 મિથેન અણુ લઈ અને કાર્બનની ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોનીય રચના. તો ધરા અવસ્થાની ઇલેક્ટ્રોનીય રચના તો હમણાં તમને મેં કીધું, હિલિયમ છે 2s2 અને શું થશે? તો 2s2 અને 2p2 છે. ઓકે, અને જે ઉત્તેજિત અવસ્થામાં એટલે ઉર્જા મેળવી અને 2s2નો 1 ઇલેક્ટ્રોન ક્યાં જશે? 2pz માં. એટલે જો મેં લખી હતી જો બને છે, અને આ ઉત્તેજન માટે જરૂરી ઉર્જા છે કાર્બન અને હાઇડ્રોજનની કક્ષકો છે. તો એ કક્ષકોના વચ્ચેનો જે તફાવત હશે
तो ये समिश्रणना लीधे छे, समिश्रणना लीधे मुक्त थती ऊर्जा ने शुं करशे, सरभर करशे। हालो हवे जो उत्तेजित अवस्था में गई एटले अर्धपूर्ण भरायेली जे कक्षको छे तो ये अर्धपूर्ण भरायेली जे कक्षको छे तो ये कार्बन नी केटली कक्षको थई? चार। तो कार्बन नी चार परमाणीय कक्षको मानी दरेक जेनी पासे एक अयुग्मित इलेक्ट्रॉन छे अने ते चार हाइड्रोजन परमाणुनी वनेश कक्षको जे एक ज इलेक्ट्रॉन भरायेली छे तेनी साथे समिश्रण करशे अने आना परिणामे चार कार्बन अने हाइड्रोजन वच्चे बंध रचाशे अने ए नोंधवामां आवशे के कार्बननी त्रण पी कक्षको एक बीजाना नेवना खूणे हशे। तेथी हाइड्रोजन कार्बन हाइड्रोजन खूणो नेवनो थशे एटले के त्रण कार्बन हाइड्रोजन बंध एक बीजाना केटला खूणे? नेवना खूणे छे। ए नेवना खूणे दिक विन्यास दर्शावे छे। अने कार्बननी हवे जो कई कक्षक बीजी विधि पी कक्षक वात करी नाखी, हवे कार्बननी 2s कक्षक अने हाइड्रोजननी 1s कक्षक वर्तुळाकार रीते शुं थशे? समिश्रण पामशे अने तेओ गम्मे ते दिशामां समिश्रण थई शकशे। तेथी चोथो कार्बन अने हाइड्रोजन बंधनी खातरी थई शकशे नहीं अने आथी एनुं वर्णन समचतुष्फलकीय हाइड्रोजन कार्बनना केटलानो बंध 109.5 અંશના ખૂણા સાથે બંધ બેસે છે? બંધ બેસે નહીં। તો એમ થાય છે કે સરળ પરમાણીય કક્ષકોનું સંમિશ્રણ CH4ના બંધની લાક્ષણિકતાનો હિસાબ આપતો નથી। આથી સમાન પદ્ધતિ અને દલીલોનો ઉપયોગ કરી અને એ જોઈ શકાશે કે NH3 અને H2Oના અણુઓમાં પણ હાઇડ્રોજન નાઇટ્રોજન હાઇડ્રોજન અને હાઇડ્રોજન ઓક્સિજન હાઇડ્રોજનના ખૂણા છે 90ના હોવા જોઈએ અને આ ખરેખર બંધકોણ 107 અને NH3માં 104 તો આ છે એ પણ પાણીમાં સાથે પણ સુસંગત નથી। તો એની અંદર વિદ્યાર્થી મિત્રો હવે આપણે એક નવો છે એ ખ્યાલ રજૂ કરવાનો છે કે સમિશ્રણના પ્રકાર અને સહસંયોજક બંધનો સ્વભાવ। રેડી? તો સમિશ્રણના પ્રકારની આપણે વાત કરશું અને સાથે સાથે એના સ્વભાવની છે એ સ્વભાવની પણ આપણે વાત કરવાની છે। હાલો તો આ પણ આપણે એકદમ સરળમાં સરળ છે તો એ પણ આપણે એની અંદર અભ્યાસ કરીએ। તો એની અંદર આપણે આજના લેક્ચરની અંદર જે આપણે કક્ષકોનું પરમાણીય કક્ષકોનું શું સમજાવ્યું? સમિશ્રણ। તો પરમાણીય કક્ષકોનું સમિશ્રણ તો એ અહીંયા હવે આપણે એના જે બંધ બનાવવાના છે તો એ બંધ બનાવવાના પણ ખ્યાલની વાત છે। સમિશ્રણના પ્રકાર અને સહસંયોજક બંધનો સ્વભાવ છે એ આપણે સિગ્મા બંધ ક્યારે બને અને પાઈ બંધ ક્યારે બને તો એ આપણે ખ્યાલ આવતા લેક્ચરની અંદર છે એ આવતા લેક્ચરની અંદર સમજશું। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી છે એ અહીંયા સુધી તમે કમ્પ્લીટ તૈયાર કરી નાખજો અને ત્યાર પછી સમિશ્રણ છે એનો પ્રકાર અને સહસંયોજક બંધનો સ્વભાવ છે એ આપણે આવતા લેક્ચરની અંદર જોશું। સિગ્મા બંધ કોને કહેવાય, પાઈ બંધ કોને કહેવાય, સિગ્મા બંધ અને પાઈ બંધની પ્રબળતાની વાત કરશું અને ત્યાર પછી એના સંકરણની વાત કરશું। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી છે એ કમ્પ્લીટ તમે તૈયાર કરી નાખજો એટલે આવતા લેક્ચરની અંદર આગળ આપણે આ ચેપ્ટરની અંદર વાત કરીશું।